રાજકોટ જિલ્લાના જસગણ ખાતે માનવ સેવા સમિતિ ટ્રસ્ટ અને પ્રગતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ઉપસ્થિત રહી વિવિધ રોગોનું નિદાન કરાવી સારવાર લીધી હતી. આ કેમ્પમાં નામાંકિત તબીબોએ પોતાની સેવા આપી હતી. આજરોજ જે માનવ સેવા સમિતિ જસદણ સંજયભાઈ વિરોજા અને ટીમ દ્વારા જે કેમ્પ યોજવામાં આવેલ છે તેમાં અમારી પ્રગતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, હું ડૉક્ટર અંકુર શિણોજિયા, મારી સાથે આવેલ ડૉક્ટર રાજેશ વાગમસિંહ જે સર્જન છે, એ બંને દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલો છે. આ કેમ્પ દરમિયાન આપણે હૃદયરોગ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ, સંધિવા, તાવ, કમળો, લીવર, આંતરડા, કિડની જેવી વિવિધ બીમારીઓનું નિઃશુલ્ક નિદાન તેમજ સારવાર આપણે દર્દીઓને ઉપલબ્ધ કરાવીએ છીએ. એ દરમિયાન જનરલ સર્જરી વિભાગમાં પેટના દુખાવા, હર્નિયા, સારણગાંઠ કે વિવિધ સર્જિકલ ક્ષેત્રની જે કંઈ પણ બીમારી હોય તેમનું વિનામૂલ્યે નિદાન તેમજ સારવાર અમારા સર્જન તરફથી આપવામાં આવેલ છે. ખૂબ જ સુંદર રીતે આયોજિત આ કેમ્પમાં હાલ દરમિયાન લગભગ 40-50 દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે અને હજુ પણ દર્દીઓનો આ પ્રવાહ અવિરતપણે ચાલુ છે, જેના માટે હું માનવ સેવા સમિતિ જસદણનો, સંજયભાઈ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભારી છું. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજના આ સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં દરેક જાતના રોગની તપાસ કરી અને તેને વિનામૂલ્યે દવા આપવામાં આવે છે, તેમજ અહીંયા જે પેશન્ટ તપાસેલા હોય તેને ફોલોઅપમાં પણ એકદમ નિઃશુલ્ક અમે ગોઠવણ કરેલી છે. સાથે સાથે માનવતા ગ્રુપ જે મેડિકેર સાધનો છે તે પણ આજે અમે ઘણા પણ સાધનો મંગાવ્યા છે અને જસદણ વિસ્તારના લોકોને અમે વધારેમાં વધારે મેડિકેર સાધનોનો ઉપયોગ, સેવાકીય ઉપયોગ આપી શકીએ એવા અમારા પ્રયત્નો રહ્યા છે. તેમજ અમારી ટીમ દ્વારા આ 28મો નિદાન સારવાર કેમ્પ છે. અત્યાર સુધીમાં 13,600 જેટલા દર્દીઓને વિનામૂલ્યે ચેકઅપ કરી તેને દવા આપેલ છે અને જે મેડિકેર સાધનો છે તે 1300 જેટલા દર્દીઓએ 2 વર્ષમાં તેનો લાભ લીધેલો છે. અમે માનવ સેવા સમિતિ દ્વારા આવા અવનવા પ્રયત્નો કરી જસદણ વિસ્તારના લોકોને સેવાકીય સહયોગ અને સેવાકીય પ્રયત્નો આપી અને વધારેમાં વધારે ઉપયોગ થઈ શકે એવા એવી અમારી પ્રયત્ન રહેશે. મારે પેલા ડાયાબિટીસની બીમારી હતી. ડાયાબિટીસના હિસાબે અત્યારે મારે ઓલું બ્લડનું લોહીનું જોઈ એવું સર્ક્યુલર નથી થતું, એના માટે મેં એલોપેથિકના MD સાહેબને બતાવવા આવ્યો છું. એટલે મારે પહેલાં મેં 2 વખત સારવાર લીધેલી છે આયુર્વેદિકની, અત્યારે મારે આ સાહેબને બતાવવાનું છે. મારે માનવ સેવા સમિતિનું મેં આ તમારું સાંભળ્યું એટલે હું અહીંયા આવ્યો છું દવા માટે. મારું નામ વિનોદભાઈ.